સુરતની કોર્ટ 12 વર્ષ પહેલા ગોમાંસ વેચનાર આરોપીને 3 વર્ષની સજા ફટકારી છે. તેમજ કોર્ટે નોંધ્યું હતું કે હિન્દુ ધર્મની માન્ય મુજબ ગાય, વાછરડું કે નંદી માત્ર પ્રાણી નથી, આસ્થાનું પ્રતીક છે. સુરતમાં 12 વર્ષ અગાઉ અંબાવાડી કાલીપુર ખાતે ગોમાંસ વેચતા યુનિસેકની ધરપકડ કરવામાં આવી હતી, જે બાદ તેને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટ ગોમાંસ વેચતા યુનિસેકને ગુનેગાર ઠેરવી તેને 3 વર્ષની સજા ફટકારી હતી. તેમજ કોર્ટે નોંધ્યું હતું કે હિન્દુ ધર્મની માન્ય મુજબ ગાય, વાછરડું કે નંદી માત્ર પ્રાણી નથી, આસ્થાનું પ્રતીક છે. આ બાબતે કોર્ટ નોંધ લેતા કહ્યું હતું કે ગોરક્ષાની વાતો થાય છે પણ વાસ્તવિકતા રીતે અમલી નથી. સુરતના વર્ષ 2012માં આરોપી યુનિસો ગોમાંસ વેચતો હોવાની માહિતી પોલીસને મળી હતી. જ્યારે પોલીસે રેડ કરી હતી ત્યારે યુનિસ ભાગી ગયો હતો, જે બાદ પોલીસ દ્વારા તેની શોધખોળ હાથ ધરી તેને ઝડપી પાડ્યો હતો. પોલીસ દ્વારા રેડ કરાતા સ્થળ પરથી 6 કિલો ગોમાંસ ઝડપાવવામાં પામ્યો હતો, જે બાદ આરોપી યુનિસ કોર્ટને રજૂઆત કરતા કોર્ટ સુનાવણી દરમિયાન તેને કસૂરવાર ઠેરાવ્યો હતો અને કોર્ટે આરોપી યુનિસ શેખને 3 વર્ષની સજા ફટકારી હતી.